हेलो नमस्ते विद्यार्थी मित्रों ज्ञान पर शैक्षणिक संकुल में आज आपणे जे धोरण 8 छे एमां चित्रकलानी एक अने बे तो समझी गया छे साथे में भाषांतर पण समझाय तो अहींया फरीथी हूं तमने एनो विस्तार समझाय दऊं के कोई पण आपणे चित्रकलानी एक अने बे एनो बन्ने साथे समझावगे जेथी तमने बन्ने वच्चेनो डिफरन्स छे ई खबर पड़ी जाय અને એની સાથે જ આપણે કોઈ પણ એનો પ્રશ્નનું ભાષાંતર પણ કરવાનું હોય તે ભલે એની ખાલી જગ્યા ભરવાની હોય તે ભલે તો આપણે આસાનીથી એનો સાચો જવાબ છે એ આપણે લખી શકીએ તો ચાલો ચિત્રપદાની 1 અને 2 પહેલા તો એમ કહીએ કે ચિત્રપદાની 1 છે એ કેમાં આપેલી છે તો કે એકવચન ચિત્રપદાની 1 છે એ એકવચનમાં આપેલી છે અને ચિત્રપદાની 2 છે એ બહુવચનમાં આપેલી છે તો અહીંયા તમે જુઓ કે આપણે શબ્દ છે એના સમજી શકીએ તો કે અહીંયા પુરુષ છે શું છે એકવચન પુરુષ તો ત્યારે જ્યારે એકવચન પુરુષ શબ્દ આપેલ હોય છે કે પુલ્લિંગ શબ્દ આપેલ હોય છે તો પુલ્લિંગ શબ્દમાં શું આવે છે તો કે ઈસવ ઈસવ એટલે શું થશે તો કે ઈસવ એટલે આગ થાય અને સવ એટલે તેલ થાય પણ અહીંયા પુલ્લિંગ શબ્દ એની પાછળ ઈસવ અને સ બંને જગ્યાએ અનુસ્વાર લગાવવામાં આવ્યો હોય છે કે ઈસવ અને સ તો આ અને તે જ્યારે એકવચનમાં જ સ્ત્રીલિંગ શબ્દ આપવામાં આવ્યો હોય છે તો સ્ત્રીલિંગ શબ્દમાં શું છે તો કે ઈશા તો પણ શું થશે આ અને સા તો થશે તે જો એનો જે અર્થ છે એ સરખો થાય છે ગુજરાતી અર્થ ઇતા સર્વનામ કેવું છે સ્ત્રીલિંગ છે તો આ વાક્ય છે એ આપણે ખોટું પડે
Ayam pelan.
Awesome.